કોઈ પણ વાહન ચાલક હોય એમના વાહનમાં મુસાફરોની સંખ્યા કેટલી હોય અગાઉથી કંપની દ્વારા નિર્ધારિત કરાયેલું જ હોય છે, પરંતુ ફક્ત સ્વાર્થ સાધવા માટે નાણાં કમાવાની લાલચે પોલીસ અને આરટીઓ તંત્રની મિલીભગતથી રસ્તે રઝળતા મોત સમાન એક વાહનમાં 25 કરતાં વધુ મુસાફરો ભરીને મુસાફરી કરવામાં આવે છે. હાલ બગોદરા તરફ લોડિંગ વાહનમાં ઠસોઠસ મુસાફરો ભરી ચોટીલા દર્શન કરીને પરત ફરતા વાહનમાં ટ્રક ઘૂસી જતા 10 લોકોના મોત નિપજ્યા હતા. આટલી મોટી ગુજારી ઘટના બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય અથવા આ ખાડા કાન કરતું હોય તેવા દ્રશ્યો અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યા હતા. અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને ભીલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં 7 કે 10 મુસાફરોની મર્યાદાવાળા વાહનમાં ફક્ત નાણાં કમાવાની લાલચે 25 કરતાં પણ વધુ મુસાફરો ભરીને વાહનો ધમધમી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં પણ મોટા મોટા અકસ્માતો થાય છે અને અનેક નિર્દોષ લોકોના મોત થયેલા છે, છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે. પોલીસ અને આરટીઓ તંત્રની દયાથી રસ્તે રઝળતા મોતની સવારી લઈ વાહનો ભમી રહ્યા છે. ખાસ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ વાહન પાછળ લટકીને મુસાફરી કરતા નજરે પડ્યા છે. ગેરકાયદેસર વિદ્યાર્થીઓ ભરેલા વાહનો જાણે ભવિષ્યમાં અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું જણાઈ આવ્યું છે. ત્યારે તંત્ર કુંભકર્ણની ઊંઘમાંથી જાગે અને નિર્દોષ મુસાફરો અને વિદ્યાર્થીઓને મોતના મુખમાં જતા અટકાવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.